કેમ છો વિદ્યાર્થી મિત્રો, જય હો. આપણે ગયા ભાગમાં એટલે કે ગયા વિડિયોમાં આપણે કાવ્ય 2 આજની ગરી રળિયામણી તેના વિશેની ચર્ચા કરી હતી અને તેમાં શ્રી કૃષ્ણ આવવાના છે એટલા માટે સખીઓ અને કવિ કેવી કેવી વાત કરે છે અને કેવી પૂર્વ તૈયારી કરે છે તેની માહિતી આપણે જોઈ. હવે તેની સમજૂતી તમને સમજાઈ ના હોય તો મેં અહીંયા સમજૂતી પણ લખી છે, તે તમે જોઈ શકો છો. તો આપણે તેની સમજૂતી જોઈ ગયા બાદ આપણે હવે આજે પ્રશ્નોત્તરીની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણે પ્રશ્નોત્તરી જોઈએ. તો અભ્યાસની પ્રશ્નોત્તરીમાં પહેલો પ્રશ્ન જે આપવામાં આવ્યો છે તે એમસીક્યુ પ્રકારનો છે, એટલે વૈકલ્પિક પ્રશ્નો છે. તેમાં પહેલો પ્રશ્ન એમ છે કે ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ, એટલે ગંગા જમનાના નીર શા માટે મંગાવ્યા છે તેના વિશે આપણે લખવાનું છે. તો પહેલા છે ચોકમાં છાંટવા માટે, તે તો આવશે જ નહીં. પછી ભગવાનના સ્નાન માટે, તે પણ નહીં. પણ પવિત્ર પાણી પીવા માટે, એ પણ નહીં. અને છેલ્લું છે ભગવાનના પગ પખાડવા માટે. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ ચારમાંથી કયો જવાબ આવશે. ગ. કયો? ગ, ભગવાનના પગ પખાડવા માટે, એટલે એ સાચો જવાબ છે. તો બીજું, અહીંયા કાવ્યમાં પૂરો પૂરો એટલે શું? પૂરો પૂરો એટલે શું કે પૂરો એટલે આપણે કીધેલો હતું આગળ સમજૂતીમાં સાથિયા પુરાવાની વાત કરે છે, એટલે સાથિયા ભરો એમ. તો પહેલા આપણે ઓપ્શન જોઈએ કે ઓપ્શનમાં શું શું આપેલું છે. તો ભરો, સંપૂર્ણ, આખે આખો અને ડોળો. તો આમાંથી સાથિયા ભરવાની વાત કરેલી છે, એટલે પહેલો જે જવાબ છે એ ભરો એ જવાબ આવશે. હવે આગળ, અહીં નરસૈયાનો સ્વામી એટલે કોણ? તો નરસૈયાના સે પિતા, સોરી, નરસૈયાના સ્વામી એટલે કે માલિક, શેઠ, એટલે એ એના વિશેની માહિતી આપણને આપેલ છે. તો નરસૈયાનો સ્વામી એટલે કોણ? તો આપણે જાણીએ છીએ કે ભક્તિ પદ કોણ વધારે કરે છે? શ્રી કૃષ્ણના નરસૈયા. તો એના સ્વામી કોણ છે? શ્રી કૃષ્ણ. તો આગળ, શ્રી કૃષ્ણ, સખી, ભગવાન અને હઠિયો. તો આ ચાર ઓપ્શન માંથી જે પહેલો ઓપ્શન છે શ્રી કૃષ્ણ તે જવાબમાં આવશે. તો આ હતા ત્રણ પ્રશ્નો. હવે બીજો છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો. તો પહેલો છે, ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે? એટલે સખીઓને સોરી, એને નરસૈયા મહેતા આપણને કહે છે ભગવાનની આવવાની તૈયારી કરે છે અને એની તૈયારી કરતા એને આજની ઘડી રળિયામણી લાગે છે. તો જવાબમાં શું આવશે કે આજે બાલાજી એટલે શ્રી કૃષ્ણ ભગવાન આવવાના છે, પધારવાના છે, એટલા માટે આજની ઘડી રળિયામણી લાગે છે. તો બીજો છે, બાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? તો શ્રી કૃષ્ણ બાલાજી એટલે શ્રી કૃષ્ણ, તો શ્રી કૃષ્ણ માટે શાનો શાનો મંડપ બનાવવામાં આવ્યો છે? તો આપણે કાલે જોઈ ગયા એમ કે આલા લીલા, અઢા લીલા અને અઢા સુકા વાત જે આવે છે તેને આપણે વડાવીએ, વડાવીએ એટલે કપાવીએ અને તેમાંથી આપણે મંડપ બનાવીએ. તો જવાબમાં શું આવશે? આલા લીલા એટલે લીલા અને સુકા વાસનો મંડપ બનાવવામાં આવે છે, એટલે બનાવવામાં આવી રહ્યો છે. પછી ત્રીજો પ્રશ્ન છે, તળિયા તોરણમાં કયા કયા વૃક્ષોના પાંદડા હોય છે? તો કાલે મેં સમજૂતી આપતા આપતા તમને કીધેલું હતું કે તળિયા તોરણ, તળિયા એટલે ત્રણ અને તોરણ એટલે તોરણ આપણે દરવાજે બાંધીએ છીએ તે, એટલે તળિયા તોરણ એટલે કયા કયા ત્રણ ઝાડ હોય છે, ઝાડના પાન હોય છે? તો આસોપાલવ, આંબો અને નાળિયેર. આ ત્રણના વૃક્ષના ઝાડના પાન આપણે લઈએ છીએ અને એનામાંથી આપણે તોરણ બનાવીએ છીએ. તો આ તળિયા તોરણમાં કયા કયા વૃક્ષોના પાંદડા હોય છે? તો લખવાનું છે, તળિયા તોરણમાં આસોપાલવ, આંબા અને નાળિયેરના પાન હોય છે. પછી આગળનો પ્રશ્ન છે, સખી ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે? તો સખી ગંગા જમના નીર પવિત્ર નીર હોય છે, પાણી હોય છે. તો એનાથી આપણે એટલે એ લોકો શ્રી કૃષ્ણના પગ પખાડવા એટલે ધોવા માંગે છે, એટલા માટે ગંગા જમનાના નીર મંગાવે છે. એટલે સખીઓ
ગંગા જમુના નીર શ્રી કૃષ્ણના પગ પખાડવા માટે મંગાવે છે. પછી આગળનો પ્રશ્ન, ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે? તો ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન. તો આ જવાબમાં આવશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પછી છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં કેટલીક આપણને પ્રશ્નોત્તરી આપેલી છે, તે આપણે તમારી જાતે જ કહેવાની છે. કે પહેલો પ્રશ્ન એમ છે, મૌલિક પ્રશ્ન છે, તમે તમારા ઘરને કોઈ ખાસ રીતે શણગારો છો? ક્યારે ક્યારે અને કેવી રીતે? તો હા, તમે પણ તમારા ઘરને શણગારી શકો છો અને હું પણ શણગારું છું. તો આપણે કેવી રીતે શણગારી શકીએ? કે કોઈ વાર તહેવાર હોય, દિવાળી આવવાની હોય, કઈ કઈ બીજો કઈ વાર તહેવાર હોય, નવરાત્રી હોય, એ રીતે આપણે ઘરને આપણે શણગાર કરી શકીએ છીએ. અને ક્યારે? કે દિવાળી હોય, નવરાત્રી હોય, એવા અનેક તહેવારો હોય ત્યારે આપણે શણગારી શકીએ છીએ. તો તમે આમાં તમારા મુજબ જવાબ લખી શકો છો. પછી આગળ, તમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલા તમે કઈ કઈ પૂર્વ તૈયારી કરો છો? તો આપણે ગઈકાલે કઈ ગયા કે આપણે કોઈ આવવાનું હોય તો ફટાફટ આપણે જલ્દી જલ્દી આપણે પોતપોતાનું કામ જે હોય છે તે પહેલા પરવારી જઈએ છીએ, એટલે કરી લઈએ છીએ. અને ત્યારબાદ ઘરને વાણી જોડી અને સાફ સુખ કરીને બધું કમ્પ્લીટ કરી નાખીએ છીએ. અને જો થોડાક લેટ આવવાના હોય તો આપણે રસોઈ પણ તૈયાર કરી દઈએ છીએ. આ રીતે ફટાફટ આપણે પહેલા કામ કરી લઈએ છીએ. એ પણ તમે તમારી રીતે લખી શકો છો. પછી આગળ છે, કવિ વાંસ વડાવવાનું શા માટે સૂચવે છે? તો વાંસ વડાવવાનું શા માટે સૂચવે છે? વાંસ વડાવો એટલે પેલી આલા લીલા વાંસળિયા રે મંગાવો એવું કાવ્ય પંક્તિમાં છે. તો વાંસને વડાવવાનું એટલે કાપવાનું શા માટે કહે છે? કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન આવવાના છે અને આલા લીલા વાંસ એટલે એ વાંસ આપણે કપાવીને તેને મંડપ બનાવવાનો છે, એટલા માટે આલા લીલા વાંસ વડાવવાનું કહે છે, એટલે કપાવવાનું કહે છે. પછી આગળ છે, ચરણ પખાડીને બદલે પગ ધોઈએ એવો શબ્દ પ્રયોગ કરીએ તો? તો જુઓ, ચરણ શબ્દ એ શું છે? ગુરુ, મહાત્મા કે કૃષ્ણ જેવા દેવરૂપ, એટલે દેવરૂપ એટલે એકદમ મહત્વ આપણે જેને આપતા હોય તેના માટે વપરાય છે. એટલા માટે પખાડીએ એ શબ્દ આખો શબ્દ આપણે વાપરીએ છીએ. એટલે જેને આપણે માન સન્માન વધારે આપતા હોય એના માટે આપણે પખાડવું શબ્દ વાપરીએ છીએ. એટલા માટે પખાડવું જ યોગ્ય બને છે, ધોઈએ નહીં. એટલા માટે અને ધોવાની શું વાસ્તુ છે કે આપણે ગમે તે વસ્તુ આપણે કંઈક ખરાબ આપણે જમ્યા હોય અને ડીશ ગંદી થઈ ગઈ હોય ત્યારે પણ આપણે એને ધોઈ શકીએ છીએ, પણ અહીંયા એ વાત થઈ નથી. એટલા માટે અહીંયા પખાડવું શબ્દ યોગ્ય છે. તો આ રીતે તમારે પ્રશ્નોત્તરી લખવાની રહેશે. પછી બીજો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો કાવ્ય પંક્તિ આપણે આગળ કાવ્યમાં છે જ એ પ્રમાણે તમારે જોઈને કરી દેવાની રહેશે. પછી પ્રશ્ન 3 છે, ઉદાહરણ મુજબ કૌંસમાંના શબ્દનો પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરો. તો આપણને શબ્દ આપેલા છે તે પ્રમાણે આપણે પંક્તિ પ્રયોગ એટલે શું? કાવ્યમાં જે કાવ્ય પંક્તિ આવતી હોય તે પ્રયોગ એટલે એ શબ્દ એ કાવ્યમાં આવતો હોય તે તમારે કરવાનો છે. અને જે શબ્દ તમને આપવામાં આવ્યા છે તે શબ્દ એ કાવ્યમાં આપણને આપવામાં આવ્યા છે એ મુજબ તમારે લખવાના રહેશે. અને તે પંક્તિનું આપણે જે પંક્તિ ગાવામાં આવે છે તે શબ્દ રૂપે એટલે એની વાક્ય રચના આપણે બનાવીને એ પ્રમાણે લખવાની રહેશે. તે તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે. હવે આગળ, કેટલાક આપણને શબ્દ આપ્યા છે તો અળોની જગ્યાએ ર અને ર સ અને સ એમાં પણ આપણે અર્થભેદ એટલે ઉચ્ચારણ કરતી વખતે આપણે કેટલું મિસ્ટેક કરી દઈએ છીએ એટલે ભૂલ કરી દઈએ છીએ ત્યારે જે અર્થભેદ થતો હોય છે તેના લીધે આખો શબ્દ એટલે વાક્યની રચના પણ આપણને બદલાઈ ગયેલી જોવા મળે છે. તો મિત્રો, એ આપણે આગળના વિડીયોમાં અર્થભેદ વિશેની માહિતી જોઈશું. હવે બીજું છે, સમાનાર્થી શબ્દ. તો સમાનાર્થી શબ્દ આપણને આપ્યો છે અને તેના પરથી આપણે વાક્ય પ્રયોગ કરવાના છે. તો સમાનાર્થી શબ્દમાં મેં ગઈકાલે
જે આપણે આગળનો વિડિયો જોયો તેમાં આપણે શબ્દાર્થ લખ્યા હતા તેની અંદરથી તમારે આ કાર્ય કરવાનું રહેશે અને મિત્રો જો તમને સમજ ના પડી હોય તેની માટે મેં આખી કાર્ય સમજૂતી પણ લખી છે તો તે પ્રમાણે તમારે આના પરથી પ્રશ્નોત્તરી લખવાની રહેશે તો તમને કાર્યમાં સમજ પડી ના હોય અને પ્રશ્નોત્તરીમાં સમજ પડતી ના હોય તો આના આધારે તમે લખી શકો છો અને આગળ મેં શબ્દાર્થ પણ લખાવ્યા છે તે મુજબ તમારે લખવાનું રહેશે અને જો ના સમજ પડી હોય તો તમે મને પૂછી શકો છો આભાર